સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આરડીઓ ખાતે બ્લડ ડોનર કેમ્પ યોજાયો. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે, જે દિવસે દિવસે વધી રહી છે. પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃતતા ફેલાવવાની તાજી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દર વર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થઈ જાય છે. આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર દ્વારા બ્લડ ડોનર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં આરટીઓના તમામ સ્ટાફને ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં આરટીઓ ઓફિસના કર્મચારીઓ હાજર રહ્યા હતા. તમામ સ્ટાફ દ્વારા કરાયું રક્તદાન, જેમાં આરટીઓ શ્રી એસઆર પટેલને કર્યું રક્તદાન. અરજદારો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું. દર સાલની જેમ વર્તમાન વર્ષે પણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર.